જય માતાજી. સ્વાગત છે તમારું દેવેન્દ્રસિંહ જાડેજા વાવડી યુટ્યુબ ચેનલની અંદર, અને હું દેવેન્દ્રસિંહ જાડેજા આજે રાજકોટના એક પ્રાઇમ લોકેશનની અંદર હું પાર્ટી પ્લોટની વિઝિટ કરવા આવ્યો છું, જેનું નામ છે શુભારંભ પાર્ટી પ્લોટ. અને આ એવડો વિશાળ પાર્ટી પ્લોટ છે જ્યાં તમને રિઝનેબલ ભાવની અંદર તમારો પ્રસંગ ઉજવી આપે છે. તો ચાલો પાર્ટી પ્લોટની વિઝિટ કરીએ અને એમના ઓનર સાથે ચર્ચા કરીએ. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. જય માતાજી. સ્વાગત છે તમારું દેવેન્દ્રસિંહ જાડેજા વાવડી યુટ્યુબ ચેનલ ની અંદર. જય માતાજી, તમારું પણ સ્વાગત છે શુભારંભ પાર્ટી પ્લોટમાં. અમે રાજકોટની અંદર તમારો પાર્ટી પ્લોટનું બહુ સાંભળ્યું છે કે તમે સાવ રિઝનેબલ રેટમાં અને આવડો મોટો વિશાળ પાર્ટી પ્લોટ આપો છો, તો મને લાગ્યું કે ચાલો આજે તમારી મુલાકાત લેવા આવીએ, એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ. થેન્ક યુ, આભાર. પહેલા તો તમારું નામ જણાવો. મારું નામ પીઆર જાડેજા ઘંટેશ્વર છે. તમારા આ પાર્ટી પ્લોટ ની અંદર કેવડું સિટિંગ હશે? આપણા પાર્ટી પ્લોટ ની અંદર 3,500 થી 4,000 માણસની કેપેસિટી ધરાવે છે. 3,500 થી 4,000 માણસની કેપેસિટી ધરાવે છે. તમારે રાજકોટમાં મેં ઘણા પાર્ટી પ્લોટ જોયા છે, તો તમારા પાર્ટી પ્લોટમાં એવો શું પ્લસ પોઈન્ટ છે? મારા પાર્ટી પ્લોટમાં પહેલા તો પ્લસ પોઈન્ટ એવો છે કે જેવડો મારો પાર્ટી પ્લોટ છે એવડું સામે પાર્કિંગ છે. બરાબર, 500 થી 600 કાર ટૂંકમાં પાર્કિંગ થાય છે. 500 થી 600 કાર પાર્કિંગ થઈ શકે? જો કે આવડો પાર્ટી પ્લોટ તો રાજકોટના શહેરની અંદર તો ક્યાં હશે ને 600 કાર પાર્કિંગ થાય. અત્યારે જો કે રાજકોટની બજારમાં મેઇન તકલીફ જ એ છે કે કાર ક્યાં પાર્કિંગ કરવી. ટૂંકમાં એ તમારો બરોબર છે પ્લસ પોઈન્ટ છે. અને આ તમે એમ કહો છો કે જેવડો મારો પાર્ટી પ્લોટ છે એવડું જ મારું પાર્કિંગ છે, તો તમારો પાર્ટી પ્લોટ કેવડો છે? મારો પાર્ટી પ્લોટ છે ટૂંકમાં 2 એકરમાં છે. 2 એકરની અંદર? જી. એટલે અંદાજિત કેટલા સ્ક્વેર ફૂટ થતું હશે? અંદાજિત સ્ક્વેર ફૂટ થાય 275x275. 275x275 સ્ક્વેર ફૂટ નો પાર્ટી પ્લોટ છે અને એવડું સામે પાર્કિંગ આપેલું છે. જી, મારા પાર્ટી પ્લોટ ની અંદર એક પ્લસ પોઈન્ટ ઈ છે કે અત્યારના જમાનામાં જે કે કપલ હોય, ટૂંકમાં કપલ્સ ને પ્રીવેડિંગ માટે જો અત્યારે ટૂંકમાં પ્રીવેડિંગ નો ક્રેઝ બહુ જાજો ચાલે. બરાબર, તો એની માટે મારું પર્સનલ ગાર્ડન છે. શું કે જ્યાં બધા પોતાનું ફોટો શૂટ કરી શકે છે. એટલે ટૂંકમાં હવે પ્રીવેડિંગ માટે કે બહાર જવાની જરૂર નથી. જી જી, તમારી પાસે એ પણ સુવિધા છે. જી 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 જી. શું વાત છે! તો આ પાર્ટી પ્લોટ ની અંદર તમારે કેવો કેવો પ્રસંગ ઉજવાય છે? આપણા પાર્ટી પ્લોટ ની અંદર વેડિંગ છે, રિંગ સેરેમની છે, બર્થડે પાર્ટી છે, એવા નાના મોટા બધા જ ફંક્શન આપણે અહીંયા ટૂંકમાં બુકિંગ લઈએ છીએ. તમે એમ કીધું કે ફંક્શન ગમે તે હોય તમારે ત્યાં અહીંયા બધી જાતના અરેન્જમેન્ટ તમે કરી આપો. જી જી. તો તમે હમણાં આગળ તમે વાત કરેલી હતી કે મારી પાસે 3,500 થી 4,000 સિટિંગ નો પાર્ટી પ્લોટ છે. જી. તો તમારે ત્યાં 3,500 થી 4,000 નું સિટિંગ બુક કરાવવા આવે એને જ તમે પાર્ટી પ્લોટ આપો છો કે કોઈને નાના વ્યક્તિ હોય જેને 100 માણસનું કે 200 માણસનું કે 50 માણસનું કે એવી રીતના ફંક્શન કરવું હોય તો તમે આપો છો? બધાને આપણે આપીએ છીએ બધી રીતના. આ પાર્ટી પ્લોટ ની અંદર તમે બધી જાતના ફંક્શન અરેન્જમેન્ટ કરી આપો છો? બરાબર. હવે મારે તમારી પાસે એ જાણવું, આપણે સિટિંગ ની વાત થઈ ગઈ, બધી જાતના ફંક્શન ની વાત થઈ ગઈ, કાર પાર્કિંગ નું થઈ ગયું, તો હવે આ પાર્ટી પ્લોટ ની અંદર તમારી પાસે બીજી એવી શું સુવિધા છે? વેડિંગ હોય કે એન્ગેજમેન્ટ હોય તો એમને માટે કઈ તૈયાર થવા માટે રૂમ ને એ બધું છે તમારી પાસે? જી હા, મારી પાસે જે 3-સ્ટાર હોટલ માં આપણે રૂમ હોય છે એવા ડિલક્સ રૂમ પણ આપણે બનાવેલા છે. શું વાત છે! જી, હવે આપણે પાર્ટી પ્લોટ ની બધી ચર્ચા થઈ ગઈ, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. મને માર્કેટમાંથી પણ ખબર પડી હતી કે તમારો પાર્ટી પ્લોટ સાવ એટલે સાવ રીઝનેબલ રેટમાં છે. જી. તો તમારે આઈના પાર્ટી પ્લોટનો રેટ શું છે? મારો પાર્ટી પ્લોટ નો ટૂંકમાં રેટ છે 50,000 રૂપિયાથી પેકેજ ચાલુ થાય છે, અને પછી જેવી કસ્ટમર ની જેવી રિક્વાયરમેન્ટ. ટૂંકમાં 50,000 રૂપિયામાં તમે ફંક્શન કરી આપો છો? જી જી. શું છે! અત્યારે 50,000 રૂપિયામાં તો માર્કેટમાં કઈ વસ્તુ નથી મળતી. જેમ કે મંડપ સર્વિસ વાળા પાસે જાઓ તો એના 1,00,000 રૂપિયા બિલ થાય છે, એ વસ્તુ તમે 50,000માં કરી આપો. તો 50,000 રૂપિયામાં તમારે જે પાર્ટી પ્લોટ માં તમે ફંક્શન કરી એમાં શું શું આવશે? 50,000 રૂપિયામાં મારો આખો પાર્ટી પ્લોટ એરિયા આપીએ છીએ. બરાબર, પ્લસ લાઇટિંગ અને ડિલક્સ રૂમ વાપરવા આપીએ છીએ. શું છે! હવે તમારું એક મેં 12 સૂત્ર વાંચેલું હતું કે પ્રસંગ તમારો જવાબદારી અમારી. જી. તો એ સૂત્ર તમે શેના માટે લખેલું છે? એ સૂત્ર એટલા માટે લખેલું છે કે અત્યારના ઝડપી યુગમાં કોઈ પાસે ટાઈમ નથી. ઘણા માણસો આવે છે, તારીખ લખાવી દે છે, પછી એમ કહે છે કે બધું જવાબદારી તમારી. બરાબર, એટલા માટે ઈ ટૂંકમાં અમે લખેલું છે કે પ્રસંગ તમારો અને જવાબદારી અમારી. ઈ જવાબદારીમાં તમે શું શું જવાબદારી લ્યો છો? ટૂંકમાં ઈ જવાબદારી ની અંદર ટૂંકમાં કેટરિંગ આવી જાય છે, વિડીયોગ્રાફર્સ આવી જાય છે, મંડપની થીમ્સ બધી અલગ અલગ આવી જાય છે, અને બધી પ્રકારની જવાબદારી અમારી રહેશે એમાં. ટૂંકમાં અહીંયા ખાલી ડેટ જ તમને દઈ દેવાની. જી જી. અને બાકી બધો પ્રસંગ તમે અરેન્જમેન્ટ કરી આપો છો. આ બહુ સરસ વાત કહેવાય. તો તમે કહો છો કે મંડપની થીમ ને બધું, મંડપની થીમ નો તમારી પાસે કેવી રેન્જ હશે? મારી પાસે મંડપની થીમ 25+ છે.
25 પ્લસ થીમ્સ છે તમારી પાસે. પિયર તમે એમ કહો છો કે મારી પાસે 2 એકરનો પાર્ટી પ્લોટ છે, 2 એકરનું પાર્કિંગ છે, મારું પોતાનું પર્સનલ ગાર્ડન છે, મારી પાસે 3 સ્ટાર હોટલના ડિલક્સ રૂમ છે, આવું બધું તમે કહો છો. આ બધી વસ્તુ મારે મારા લાઈવ જોવું છે અને મારા દર્શક મિત્રોને પણ લાઈવ બતાવી છે. જી ચોક્કસ. તો તમારો અમને પાર્ટી પ્લોટ વિઝિટ કરાવો ચાલો. જી પહેલા તો તમને મારી પાર્ટી પ્લોટની એન્ટ્રી બતાવીશ. આ છે ટૂંકમાં મેઈન એન્ટ્રી તમારી પાસે. મેઈન એન્ટ્રી બરાબર. આ છે અમારું કાર પાર્કિંગ. બરાબર. જેમાં 500-600 કાર પાર્કિંગ થાય છે. હવે આપણે નેક્સ્ટ શું જોશું? હવે આપણે નેક્સ્ટ એ જોશું કે મેં તમને હમણાં વિડીયોમાં વચ્ચે વાત કરી કે મારું પર્સનલ ગાર્ડન છે પ્રીવેડિંગ માટે. પહેલા આપણે ટૂંકમાં તેની વિઝિટ કરીએ. ગાર્ડનની વિઝિટ કરીએ. જી ચલો. આ છે મારું ગાર્ડન જે રસ્તા ઉપર આપણે બધા રસ્તા ડેવલપ કરેલા છે અને બધાને ફોટોશૂટ માટે આખું ગાર્ડન એરિયા બનાવેલો છે. જી. તો આપણા ટૂંકમાં આ ગાર્ડન તો તમારા બહુ મોટા છે બધી સાઈડ. જી. આપણા દર્શક મિત્રોને તમે મિતુલભાઈ લાઈવ ગાર્ડન બધું બતાવી દો. તમારે ત્યાં પિયર આયા તમે એમ કહો છો કે મારું ગાર્ડન છે. કેપેસિટી કેવી કીધી? 4000. 4000 વ્યક્તિ કદાચ એક સાથે ફોટોશૂટ કરે તો આ ગાર્ડન તમારું વધી પડે એવું મોટું ગાર્ડન બનાવ્યું છે. તો હવે આપણે નેક્સ્ટ શું જોશું? હવે આપણે નેક્સ્ટ પાર્ટી પ્લોટ એરિયા જોશું જે અંદર આવશે. ઓકે ચલો. આ છે આપણો મેઇન પાર્ટી પ્લોટ જે 3500-4000 માણસની સીટિંગ ધરાવતો વિશાળ પાર્ટી પ્લોટ. એક વખત પાર્ટી પ્લોટ આખો ભાઈ આપણા મિત્ર સર્કલ બધા વ્યુઅર્સને બતાવી દો. યાર તમે એમ કહો છો કે આ 3500-4000 સીટિંગ ધરાવ તો મને તો વધારે લાગે છે. જી ટૂંકમાં આપણે 3500-4000 શું કામ કહી છે કે કારણ કે સીટિંગ આવી છે સોફાને અંતે આવી છે. હા બરાબર. કપાઈ જાય એટલા માટે થોડી સ્પેસ બી ટૂંકમાં રાખવી પડે એટલા માટે આપણે કહી છીએ. બાકી તો આમ જોવા જાવ તો ટૂંકમાં 5000 માણસ બી આમાં સમાઈ શકે છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ શું જોશું? આપણે તમારા માટે આપણે નેક્સ્ટ આપણે જે હમણાં મેં વચમાં વાત કરી ડિલક્સ રૂમ. બરાબર. તેની પણ વિઝિટ કરીએ. ચલો. આ છે આપણા પાર્ટી પ્લોટના ડિલક્સ રૂમ. હજી આપણી પાસે બીજા ઘણા બધા રૂમ આવા અવેલેબલ છે. આ મેઇન એન્ટ્રી આપણે જોઈએ આગળ. અત્યારે આ સેકન્ડ એન્ટ્રી એના માટે છે કે જે ચાલતા પ્રસંગે કોઈ પણ કેટરિંગ્સ વાળાને કોઈને આવવું હોય કે કોઈ પણ મંડપ સર્વિસ વાળાને આવવું હોય તો અહીંથી આવી શકે છે. જેમ કે ચાલુ ફંક્શને કોઈને ડિસ્ટર્બન્સ ના થાય એની માટે આપણે ટૂંકમાં બીજી એન્ટ્રી બનાવેલી છે. અલગથી એન્ટ્રી આપેલી છે જે કેટરિંગ ને એ બધા સર્વિસ માટે. આ બહુ સારી વાત કહેવાય. ફંક્શનમાં કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બ ન થાય ને બારોબારથી બીજી એન્ટ્રી મળી શકે. હવે આપણે નેક્સ્ટ શું જોશું? નેક્સ્ટ તમને કિચનની વિઝિટ કરાવું. ઓકે. આ છે આપણો કિચન એરિયા. બરાબર. કિચનમાં ભાઈ આપણે બે એન્ટ્રી આપેલી છે કે ચાલુ ફંક્શને કોઈ પણ વ્યક્તિને બે બાજુથી જવું હોય તો ટૂંકમાં આપણે માલ સર્વ કરી શકીએ બંને બાજુથી. બંને બાજુથી ટૂંકમાં સર્વ કરી શકો છો. તો મારું કિચન કમા ગોડાઉન મને બહુ મોટું લાગે. આવડું મોટું કિચન મેં પાર્ટી પ્લોટમાં કોઈ દિવસ નથી જોયું. આજે ફર્સ્ટ ટાઈમ જોઉં છું. આપણે આખે આખું કિચન આપણા વ્યૂઅર્સને બતાવી દો. અમારા વ્યુઅર્સ અત્યારે વિડીયો જોયો છે. કદાચ એ લોકોને તમારા પાર્ટી પ્લોટને વિઝિટ કરવી હોય તો તમારા પાર્ટી પ્લોટનો એમને એક્ઝેક્ટ એડ્રેસ આપો જેથી કરીને તે અહીંયા પહોંચી શકે. અમારા પાર્ટી પ્લોટનું એડ્રેસ છે શુભારંભ પાર્ટી પ્લોટ, ન્યૂ ડોટસોપુર રિંગ રોડ, નવા રેસકોર્સની બાજુમાં. જો તમે આ શુભારંભ પાર્ટી પ્લોટની વિઝિટ કરવા માંગતા હોય તો તમને એનું એક્ઝેક્ટ લોકેશન આપી દઉં છું. જેનું એક્ઝેક્ટ લોકેશન છે જો તમે જામનગર રોડ સાઈડથી આવતા હોય તો ઘંટેશ્વર પછી એસઆરપી કેમ્પ આવે છે. એના પછી તરત જ નવું રેસકોર્સ આવે છે. ત્યાં બોર્ડ પણ મારે સિટીના એરિયામાંથી આવતા હોય તો કટારિયા ચોકડીવાળો નવો 150 ફૂટ રિંગ રોડ રહ્યો ત્યાં એસઆરપી કેમ્પ પહેલાં પણ બોર્ડ મારેલા છે શુભારંભ પાર્ટી પ્લોટમાં. તમારા પ્રસંગ ઉજવતા પહેલાં એક વખત જરૂરથી આ પાર્ટી પ્લોટની વિઝિટ કરજો. આ પાર્ટી પ્લોટનું એડ્રેસ અને કોન્ટેક નંબર પણ મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે.
તમારો ખૂબ ખૂબ આભાર પિયા જાડેજા, અને અત્યારે અમારા જે વ્યુઅર્સ અત્યારે વિડિયો જોયો છે તો તમે એને શું કહેવા માંગો છો? હું તમારા દર્શક મિત્રોને ખાલી એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ જગ્યાએ તમે લોકો ફંક્શન બુક કરાવતા પહેલા એકવાર શુભારંભ પાર્ટી પ્લોટની જરૂર મુલાકાત લેશો. ખૂબ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને કોઈ નાના બજેટના લોકો હોય અને સારો પ્રસંગ ઉજવવા માંગતા હોય તો ત્યાં સુધી તમને વિડીયો પહોંચી શકે. જય માતાજી.